facebook.com/modifoodie.com। નમસ્કાર દોસ્તો, કેમ છો? મજામાં હું છું, આપનો દોસ્ત કમલેશ સોની મોરબીથી। આપણે કોડીનાર આવ્યા છે આપણી સાથે વિશ્વાસભાઈ। હવે આપણે અહીંયા કોડીનાર ની અંદર જે કહેવામાં આવે તો જે આવે સવારે રાજભાઈના ગાંઠિયાની બધું વધારે પસંદ હોય તો કેના બેસ્ટ આવશે? સૌથી સારા કોડીનારમાં નીલકંઠના ગાંઠિયા, નીલકંઠની એનો સંભારો, એનો આનંદ જ અલગ છે। ચાલો હવે આપણે તમને લઈ જવું। અને કઈ જગ્યાએ? એવું ક્યાં જગ્યા? આપણે કોડીનારમાં ગોંદરા ચોક છે, ગોંદરા ચોક એ આખું સ્ટ્રીટ ફૂડ નું હબ કહેવાય કોડીનારનું। હા, ત્યાં મળી રહેશે। એ સવારે જ મળે કે આખો દિવસ? ગાંઠિયા સવારના જ મળે, બાકી બધી આઈટમ એનું આખો દિવસ મળતું હોય, કચોરી ને બીજું ફરસાણ, પણ આ સવારે જ ખાલી સવારના ગાંઠિયા સવાર। ચાલો ઉપર તમે ગુંદ કણી પછી બીજું અહીંયા શું સ્પેશિયલ? આપડે ઓલા પેંડા તો આપડે ખરા જ, તમારી ખાસ તો લોકો આ ચટણી ખાવા માટે ખાસ આવે છે, લીલી અને લાલ ગ્રીન ગ્રીન ચટણી તમે નાસ્તા કરાવી દો એમને। તો વધારે અહીં લોકો શું ખાય તમારે અહીં આવે તો? ખાસ વડેના ગાંઠિયા છે, ખમણ છે, જલેબી છે, પછી 12 વાગ્યા પછી નાસ્તો ચેન્જ થઈ જાય। 12 વાગ્યા પછી શું હોય? સમોસા હોય, બટેટા વડા હોય, ભજીયા હોય। 12 વાગ્યા પછી બધું લાઈવ ગરમ ગરમ દેવાનું। અને કોઈને આવું હોય તો કયો ચોક કહેવાય? એડ્રેસ કયું? જલારામ ચોક, જલારામ ચોક। એટલે તમારે હાલીને આવવાનું, ગાડી હોય તો તમારે મૂકીને આવવાનું, કાઠિયાવાડી નાસ્તામાં પહેલા તો જે કહેવાય ને, જોઈ લો આ ગાંઠિયા છે, મસ્તીના વણેલા ગાંઠિયા, આ ખમણ, ખમણ એકદમ ડિફરન્ટ છે, જે અમદાવાદી ખમણ છે, પાણીવાળા અમદાવાદ। હા, અને અમની જે સ્પેશિયલ લીલી ચટણી લોકો ખાસ ખાવા આવે, પછી લાલ ચટણી, અને જેઠાલાલ હોય ત્યાં જલેબી હોય, પછી આપણા પપૈયાનો સંભારો જે રાઈથી વગાડીને બનાવ્યો છે, મરચા તો જોઈ છે। આ શું ખબર તમને? દુનિયાના ગમે છેડે ફરી લ્યો, પણ સાહેબ તમને કોડીનાર, માંગરોળ કે આ બાજુ સિવાય તમને લીલા નારિયલનો હલવો ના મળે, કદાચ મળે તો આના જેવો ના મળે, આ ક્યાંક જ તમને આ મળે। આ બધી જગ્યાએ મળે છે, જે અડદિયા પણ એ પણ આખું ડિફરન્ટ છે। ઉપર જે આમ અડદિયા તો જે કહેવાય ને કે વારીને બનાવવામાં આવે, અને આ ગુંદકણીને બધું અંદર નાખવામાં આવે, પણ આ ઉપર ચટણી પેલા આપણા સબસ્ક્રાઇબરને ખવડાવવા રાખજો, અને આપણા જોડે લાઈવ છે, તમે ટેસ્ટ કરો કેમ લાગ્યા। ચટણી ખાવ તો તમને ખબર પડે કે ગાંઠિયામાં શું છે, નહીં તમને ચટણી નો સ્વાદ આવે। સારા મરી ઉપર મસાલો નાખ્યો, અને જે મજા છે હિંગ ની એકદમ બોચા બધા, અને આ જે એમની ચટણી છે ને, પૌવા અને ખમણ ને ગાંઠિયાનો બધો ભૂકો મિક્સ કરીને ચટણી બનાવવામાં આવી છે, અને આ છે લાલ ચટણી, ખબર આપણે ચટણી હો
પછી જોડે પપૈયું તો ખાવું જોઈએ. મસ્તીના તીખા મણકા ખાધા હોય. ખમણ ગાંઠી અને જલેબી નું કોમ્બિનેશન કઈક અલગ જ હોય, મજા જ આવે ખાવાની. પછી રાજભાઈ જે નજીક આવો, જેના માટે તમારે અહીં આવવું જોઈએ, એ છે આ લીલા નારિયેળનો હલવો. એકદમ ફ્રેશ છે, જેની અંદર દૂધ છે, માવો છે, લીલા નારિયેળ. એનો આ ફેમસ મીઠાઈ ને ફેમસ અમારે અહીંયા નારિયેળનો હલવો બહુ સારો મળે. દરિયાકાંઠો રહ્યો એટલે નારિયેળી વધારે ને નારિયેળ વધારે, બાજા ફ્રેશ મળી જાય, ફ્રેશ તાજા મળી જાય. અડધ્યો ડિફરન્ટ લાગશે. મસાલાથી ભરપૂર છે. સૌથી સારા અનુસાર એમના ગાંઠિયા અને લીલા નારિયેળનો હલવો, એ બહુ મસ્તી છે. રાજભાઈને ફૂલ ખાવાનું મન થાય છે, કારણ કે હવાર હવાર આજે છે ને કંઈ ખાધું નથી. શું કેવું રાજભાઈ? થોડીનાર આવે એટલે નીલકંઠના ગાંઠિયા, કેસર કેરીની મોજ, આજે તો ઘણું બધું છે અહીંયા, અલગ જ વસ્તુ. આ છે માવા કચોરી. આખી સાટા ટાઈપ બનાવી છે, જે આપણે હાટા બનાવતા હોય. અહીં આવો ત્યારે તમારે બે વસ્તુ તો ખાસ મંગાવજો, પેલા ગાંઠિયા, આ બે વસ્તુ ખાજો, મજા આવી જાય. સારો મિત્રો, મળીશ પાછા નવા વિડીયો સાથે, નવી મોજ સાથે. તમને રજા આપો. અહીંયા બપોર સુધી તમને આ વસ્તુ મળશે, પછી બપોર પછી ભજીયા ને એવું બધું ચાલુ થશે. એટલે ખાવા માટે કોડીનાર આવો ને ત્યારે આ જરૂરથી ખાવા આવજો. જય માતાજી, જય મોગલાની, જય હિન્દ, બાય બાય.